माता जी मित्रों, विजय गढ़वी माय न्यू यूट्यूब चैनल ने लाइक अने सब्सक्राइब करशो। अमारी नवी चैनल छे, प्लीज अने सब्सक्राइब करशो। जय माता जी। आवा अने त्यारे दरबार राजा जी हता, ए प्रंगणाना एने माणसों ने कीधुं, 14 जना बेठा था एने, के मने रामदेव पीर सूरज नारायण मां देखाय छे। जुओ ता ता ऊभा थया बधा, आ बापु हीर्या रणुजाना राय ज छे। બેહો બીજાને કે તમે જુઓ, હા બાપુ, એ ઘોડો એ છે, રામાપીરનો જ ઘોડો છે, ચારે પગ ધોળા, ક્યાં બીજા કોઈના છે જ। ઈથી કીધું, હા બાપુ, એ હાથમાં ભાલું રહ્યું। 13 જણાએ કીધું, સાહેબ, પણ 14મો હતો ને તરવરિયો જુવાન, એણે કીધું, નથી બાપુ મને કાંઈ દેખાતું, સૂર્યનારાયણ દેખાય છે, એમાં કશું દેખાતું। 13 જણાના લોહી ઉકળી ગયા, આ મરશે ને આપણને મારશે, કે અમને દેખાય, બાપુને દેખાય, તને દેખાતું નથી, ખોટ્યારા, બરાબર આંખું ખોડીને ફોડીને નથી દેખાતું તમને, બધાને ઉંમર લાગી ગઈ, હું તો જુવાન માણા, 21-22 વર્ષ ઉંમર, મારે આંખું ખેંચવી પડતી નથી, મને હુરજ ના દેખાય છે। 13 માંથી એક જણો બોલ્યો, સાહેબ, કડવા વેણ માણાને મારી નાખ્યો, હા એવા વેણ ને કાઢ્યો કે કોઈના દિલમાં ઠેંસ વાગે, સાહેબ, વાણી ઉપર વ્યવહાર માનવીનો છે। તોતલી જીભ હોય ને, તોતલી જીભ આપણી, તો એ આપણો વાંક નથી, ઈશ્વરે દીધી તોતલી જીભ, બીજું આપણે શું કરીએ, પણ તોતલી જીભ કરવી ને આમાં આપણો વાંક છે। તોતલી જીભ કુદરતની દેન છે, તોછડી જીભ આપણો વાંક છે, જીભમાં કઈ ઘા લાગ્યો હોય તો ઘા રૂજાઈ જાય, પણ જીભના ઘા જેને લાગે એ કોઈ દી રૂજાય નહીં, સાહેબ, એમાં વેણ ને કાઢો કોઈના દિલમાં ઠેસ વાગે, સાહેબ બોલો તો સહજ રીતે કહેતો હતો, મને નથી દેખાતો। આમાં 13 માંથી કોકે કીધું, બાપુ આનો બાપે આવો ખોસરો હતો, દીકરા એવા જ હોય ને, તમને દેખાય અમને દેખાય, મને ખોટારા નથી દેખાતો, લ્યો, અને સાહેબ રૂવાડા થઈ ગયા ઉભા, એ વેણ માર્યું, આનો બાપે આવો હતો, બાપની જ નોકરી મળી હતી, બાપનો જ પટો મળ્યો હતો, એ પટો કમરમાં વાંધો તો ખેંચીને કીધું રાજાને, કે લે આ તારી નોકરી, મારું પેટની ભરાય તેથી હું ફોડી નાખીશ, ગરીબ ગુજરાન કરી મારી જિંદગી ગુજારીશ, પણ તમારા અનાજ ઉપર જીવું છું, ઠાકોર હું સત્ય તમને જરૂર કહીશ, મને રામદેવી નથી દેખાતા, નથી દેખાતા, નથી દેખાતા। અને તે વખતના ઠાકોરે કીધેલું, રાજાએ કીધું તું, જવાન આ પટો બાંધી લે અને આ 13ના પટા ખેંચી લ્યો, અટાણે ને અટાણે, આમ જ કઢી સટાવે અમારા ખૂળ ખાઈ જશે, બસ હાજી આ, હાજી આ, હાજી આ કેનારા, ચા કરતા કિતલી વધારે ગરમ હતી, સાહેબ, સલાહ દેનારો બહુ સારો માણસ હોય, અને તમે એક તમારા મારા જીવનમાં તમારા સારા મિત્રો હોય ને સાહેબ, એનાથી તમને ઉર્જા મળશે અને તમને સંસ્કાર પણ મળશે, સાહેબ, દુર્જન છે ને બહુ બહુ બહુ, એની અસર બહુ ખરાબ થાય, સાહેબ, સારા મિત્રની અસર ભલે મોડી થાય પણ બહુ સારી થાય, જેના સલાહકાર હારા હોય ને એનું જીવન બહુ ઉજળું હોય, તમે જોજો, જેના પાંદડા મોટા હોય ને એના ફળ બહુ મીઠા હોય, હા, જે જાડવાના પાંદડા મોટા એના ફળ મીઠા, કેળ લ્યો પાંદડા કેવા અને કેળા કેવા મીઠા, અને જેના પાંદડા ઝીણા ઝીણા એના ફળ એ ખાટા આંબીલી, બોલો કાયતરા ખાવ, લ્યો ખાટા બડા, સલાહકાર જેને આવ્યા હોવા જોઈએ। વચ્ચે એક વાત કરું, પછી મને યાદ આવે, બનેલી વડોદરાની વાત, ગાયકવાડી સરકાર સાહેબ નીકળ્યા ઘોડે ચડી, અને મરશી અરવિંદ એની આર્યા હતા અને સલાહકાર હતા, સાહેબ, અને ગામના પાદરમાંથી બે ઘોડેસવાર નીકળ્યા, આ બનેલી હકીકત, સાહેબ, જીવાડી ગઈ એવી વાત છે આ, એમ એક ગામડાની ગરીબ બાઈ છાણ મેરવા આવેલી, તણહેરમાં છાણ લેવા આવે ને, છાણા થાપવા માટે કુંડલામાં વધારે ભરાઈ ગયું, ગરીબ બાઈ બહુ ને, થોડુંક લઈ લઉં, હજી થોડુંક લઈ લઉં, બે છાણા વધારે થપાય, બે પૈસા વધારે આવે, કુંડલો નહોતો ચડતો, કે મેં એમાં ગાયકવાડી સરકાર નીકળ્યા, ખબર નહીં કોણ છે એ બાઈ ને, ક્યાં ખબર હોય ને, વટે બાળકું છે બહુ, હાથ પાડી, એ ભાઈ આ હુંડલો ચડાવશો, ગાયકવાડી સરકાર વડોદરા એ સાંભળી ગયા, સાહેબ, ઓહો, હેઠા ઉતર્યા, આવ્યા હુંડલો માથે ચડાવ્યો, બાઈ હાલતી થઈ, પણ ઘોડે પાછા ઘોડા ઉપર વેહવા જતા હતા ને, એમાં મહર્ષિ અરવિંદને હસવું આવ્યું, દાંત આવ્યા, એના સલાહકાર, કેમ દાંત કાઢો છો, ના બાપુ અમસ્તું, નહીં નહીં, નોચડી આવો ઘોડે સાહેબ, ગાયકવાડ સરકાર, ખુલાસો કરો, તમે હસવું કેમ આવ્યું તમને, હું ગાયકવાડ સરકાર ખુદ હેઠો ઉતરી આ બાઈને છાણનો હુંડલો ચડાવ્યો, મારી નાનપ લાગી તમને,
હે કેમ દાંત કાઢો છો? અને મર્સી અરવિંદ સાહેબ, બાપુ દાંત તો એટલા માટે આવે છે, તમારાથી હુંડલા ચડાવાય નહીં, તમારે તો હુંડલા ઉતારાય એનામાં. બાપુ તમે ગાયકવાડ સરકાર છો, તમે તમારી પ્રજા ઉપર ગરીબભાઈ મૂકો એના કરતી ગરીબભાઈ ઠેબુ મારી હગો તમે તો બાપુ, તમે ગાયકવાડ સરકાર છો સાહેબ. આ હા, આ તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે હામળા સાહેબ. હે, અને સાહેબ હુકમ છડ્યો કે બાઈનું સરનામું ગોતી ગામડે જઈ બાઈના છોકરા મોટા થાય ત્યાં સુધી ગાયકવાડ સરકાર બધું ખર્ચો આપશે સાહેબ. આ આ સલાહકાર, એમાં સારા સલાહકાર હોય તો જીવન ઉજળા રહીએ સાહેબ. જેના ઇતિહાસ આ મેં બધી ભૂતકાળની વાતો કરી છે તો અમારા હગાવાલા હું મરી ગયા છે, તમારા નોકરી અમે તમે હું કામ સાંભળો છો, આ દઈ ગયા છે, જીવી ગયા છે ને.